નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 8 ગતિ. તો આની અંદર આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે વસ્તુનું જે સ્થાનાંતર છે અને અંતર છે એમની વચ્ચેનો જે તફાવત હોય છે અને આપણે અલગ તારવવું છે તો કેવી રીતના તારવી શકાય, અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવામાં આવે છે, તો એના વિશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજ મેળવી ગયા છીએ. તો આજે આપણે એનાથી કંઈક થોડુંક આગળ ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને ધ્યાન આપજો, અંતર અને સ્થાનાંતર છે બંને વચ્ચે તફાવત રહેલો હોય છે. શું તફાવત હોય છે, કેવી રીતના એને તારવી શકાય, એની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે એને અનુલક્ષીને થોડીક આગળ એક પ્રવૃત્તિઓ તમને આપવામાં આવેલી છે, તો આવી જ પ્રવૃત્તિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને ધ્યાન આપજો. તો તમને પ્રવૃત્તિ 8.3 કીધેલી છે, પ્રવૃત્તિ 8.3. પ્રવૃત્તિ 8.3 ની અંદર તમને કહેવામાં આવ્યું છે કે એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું. શું લેવાની છે, એક મીટર પટ્ટી કે જેનો આપણે માપવા માટે ઉપયોગ કરી શકીએ અને ખૂબ જ લાંબુ દોરડું લેવાનું છે. તો આ બે વસ્તુ, એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું છે. આ બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે શું કરવાનું છે, ચાલતા જવાનું છે. સમજી લે, શું કીધું છે, એક બાસ્કેટબોલનું મેદાન હોય, બાસ્કેટ સમજી લો કે આ બાસ્કેટબોલનું મેદાન છે. શું છે આપણું, એક બાસ્કેટબોલનું મેદાન છે. તો બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી લઈને એની વિરુદ્ધનો જે ખૂણો છે, વિરુદ્ધના ખૂણા સુધી તમારે ચાલતા ચાલતા જવાનું છે. યાદ રાખજો, સમજી લો, આ ખૂણાનું નામ આપી દો, આને નામ આપ્યું એ, આને નામ આપું બી, આને નામ આપું સી, અને આને નામ આપું છું ડી. સમજી લ્યો, કોઈ વ્યક્તિ અહીંથી ચાલવાની શરૂઆત કરે છે, એટલે કોઈ વ્યક્તિ એ થી બી સુધી ગતિ કરશે, બી થી સી સુધી ગતિ કરશે, એટલે અહીંયા સુધી, અહીંથી અહીંયા સુધી આપણે શું કરવાનું છે, ચાલીને જવાનું છે. યાદ રાખજો, આ રસ્તે શું કરવાનું છે, તમારે ચાલીને જવાનું છે. અહીંથી શરૂઆત કરવાની છે અને અહીંયા સુધી જવાનું છે. તમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે શું કરવાનું છે, બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી શું કરવાનું છે, તમારે આ જે મેદાનનું જે આપણે દોરડું પાથરેલું છે ટૂંકમાં, કે ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી શું કરવાનું છે, ધારે ધારે, આ શું કહેવાય, ગ્રાઉન્ડની જે મેદાનની જે ધાર છે, ધારે ધારે તમારે ખૂણા સુધી બીજા એના વિરુદ્ધનો, તો આ ખૂણો છે તો ખૂણા એનો વિરુદ્ધ ખૂણો કયો કહેવાય, ખૂણો સી, તો ખૂણા સી સુધી તમારે શું કરવાનું છે, ચાલતા જવાનું છે. તમારા દ્વારા કપાયેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે. તો આપણા દ્વારા કેટલું અંતર કપાય છે, કેટલું સ્થાનાંતર થાય છે, એની સમજૂતી મેળવવાની છે. તો પહેલા તો અહીં લખવું પડે કે કોઈ વ્યક્તિ ખૂણા એ થી શું કરે છે, ચાલવાની શરૂઆત કરે છે. શું કરે છે, કોઈ વ્યક્તિ ખૂણા એ થી શું કરે છે, ચાલવાની શરૂઆત કરે છે. તો કોઈ વ્યક્તિ ખૂણા એ થી ચાલવાની શરૂઆત કરે છે. ક્યાંથી શરૂઆત કરે છે, ખૂણા એ થી ચાલવાની શું કરે છે, શરૂઆત કરે છે. તો હવે શું થાય છે, તો બાસ્કેટબોલના મેદાનનું જે ગ્રાઉન્ડ છે એને એ થી, હવે ખૂણો એ છે તો ખૂણા એનો સામેનો ખૂણો એટલે કયો કહેવાય, ખૂણો સી. તો અહીં ખૂણા એનો સામેનો ખૂણો સી છે, તેથી વ્યક્તિને ખૂણા સી સુધી, ખૂણા સી સુધી ચાલીને જવું પડશે. ક્યાં સુધી એને ચાલીને જવું પડશે, એથી લઈને સી સુધી, ટૂંકમાં અહીંથી આટલો જે ભાગ છે અહીંથી અહીંયા સુધી એને શું કરવું પડશે, ચાલીને જવું પડશે. આટલું એને ચાલવું પડશે અહીંથી અહીંયા સુધી. પછી એને ધારે ધારે આપણને ચાલવાનું કીધું છે, એટલે આ માર્ગે આપણે શું કરવાની હોય, ગતિ કરવી પડે. આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. તો હવે
આપણે ગોતવાનું છે કે આ વ્યક્તિ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું છે. તો વ્યક્તિ સૌ પ્રથમ શું કરે છે, એ થી બી સુધી અને બી થી સી સુધી નું અંતર કાપે છે. અહીં વ્યક્તિ અહીં વ્યક્તિ એ થી બી સુધી અને બી થી સી સુધીનું અંતર કાપે છે. એટલે એ થી બી સુધી અને બી થી સી સુધી અહીંથી અહીંયા સુધી ને અહીંથી અહીંયા સુધી શું કરે છે, અંતર કાપે છે. તો વ્યક્તિ દ્વારા કપાયેલું કુલ અંતર, તો વ્યક્તિ દ્વારા કપાયેલું કુલ અંતર, તો એ થી બી સુધીનું વત્તા બી થી સી સુધીનું, એ થી બી સુધીનું અને બી થી સી સુધીનું અંતર. સમજી લો, હું આને માપ આપી દઉં કે આ છે ને એ 10 મીટર નું અંતર છે, આ છે તે 5 મીટર નું અંતર છે. અહીંયા આપણે જાણીએ છીએ કે આ લંબચોરસ છે, તો લંબચોરસ નો આ જે ખૂણો છે અહીંયા કેવો છે, કાટખૂણો છે. કેવો ખૂણો છે, કાટખૂણો છે. અને જો આ કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની જે બાજુ હોય એ શું કહેવાય, એનો કર્ણ કહેવામાં આવે છે. એટલા માટે આ શું કહેવાય, એનો કર્ણ ગણવામાં આવે છે. તમે આગળના ધોરણની અંદર પણ કાટકોણ ત્રિકોણ તમે ભણી ગયા હશો કે કાટખૂણો જે કોને કહેવામાં આવે છે, એની સામેની બાજુ પાયથાગોરસનો જે પ્રમેય આવે છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા મેં કહી દીધું છે કે એ બી છે, એ બી એટલે કેટલું છે, 10 મીટર વત્તા બીસી એટલે કે 5 મીટર. તો વ્યક્તિ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું થાય, 15 મીટર. યાદ રાખજો, વ્યક્તિએ કાપેલું કુલ અંતર, કુલ અંતર બરાબર કેટલું છે, 15 મીટર છે. હવે આપણે વાત કરવી છે એની સ્થાનાંતર, કે વ્યક્તિ દ્વારા થયેલું સ્થાનાંતર, વ્યક્તિ દ્વારા થયેલું સ્થાનાંતર બરાબર. તો વ્યક્તિ સ્થાનાંતર કેટલું કરે છે, જો આપણે કીધું હતું એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું, અથવા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમમાં લઘુત્તમ અંતર, એટલે આપણે એને શું કહેતા હોય છે, સ્થાનાંતર કહેતા હોઈએ છે, કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર. યાદ રાખજો કે પ્રારંભિક સ્થાનથી પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું, અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર, એટલે કે ઓછામાં ઓછું જે અંતર હોય તે. તો પ્રારંભિક સ્થાન કયું છે અહીંયા, એ. અંતિમ સ્થાન કયું છે અહીંયા, સી. એટલે કે એ થી સી સુધીનું, એ થી સી સુધીનું અંતર. તો એ થી સી સુધીનું અંતર તો મને ખબર નથી, પણ આનું મૂલ્ય ખબર છે, આનું મૂલ્ય ખબર છે, પણ આનું મૂલ્ય ખબર છે નહીં. એટલે એ થી સી સુધીનું અંતર મારે શોધવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ એ બી અને સી આ કેવો છે, કાટકોણ ત્રિકોણ છે. એટલા માટે કે અહીં ત્રિકોણ એ બી સી શું છે, કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી, એટલા જ માટે પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય, કર્ણ એટલે કે બે પાસ પાસેની બાજુઓના માપના વર્ગનો સરવાળો. યાદ રાખજો, બે જો આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે, એટલે કાટખૂણો બનાવતી બે બાજુઓના પાસ પાસેની જે બાજુ, એટલે આ બાજુ અને આ બાજુની મદદથી કાટખૂણો બને છે, તો પાસ પાસેની બે બાજુઓના માપના વર્ગનો સરવાળો તે તેની સામેની બાજુના વર્ગ બરાબર થાય છે. અને શું કહેવામાં આવે છે, પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. તો પાસ પાસેની બે બાજુઓ છે,
तो पांच पास ने बे बाजू एटले के ए बी नो स्क्वेर वत्ता बी सी नो स्क्वेर बराबर शू थाय ए सी नो स्क्वेर। तो पायथागोरस ना प्रमेय पर थी ए सी नो स्क्वेर बराबर पांच पास ने बे बाजू एटले के ए बी नो स्क्वेर वत्ता बी सी नो स्क्वेर एटले के जो आ बाजू अने आ बाजू ना माप नो वर्ग नो सरवाळो जो कोनो छे वर्ग नो सरवाळो ई एनी सामेनी बाजू एटले के कर्ण एटले के ए सी ना वर्ग जेटलो थाय छे। तो आपणे एनु मूल्य शोधवुं छे। तो ए बी नुं मूल्य मने आपेलुं छे केटलुं आपेलुं छे 10 एनो वर्ग वत्ता बी सी नुं मूल्य मने आपेलुं छे 5 एनो वर्ग। तो 10 नो वर्ग थाय 100 5 नो वर्ग थाय 25। तो टोटल सरवाळो केटलो थयो 125 મીટરનો સ્ક્વેર થાય। તો એસી નો સ્ક્વેર છે આ સાઈડથી વર્ગ દૂર કરું તો આ સાઈડ શું લાગે વર્ગમૂળમાં 125 થાય આવું। તો 125 ના ભાગ પાડો તો 125 ના ભાગ તમે શું પાડી શકો 25 ગુણ્યા 5 આવા પાડી શકાય 25 પંચા 125 તમને ખબર છે 5 નો વર્ગ 25 નો વર્ગમૂળ નીકળે શું નીકળે 5। તો આ 5 ને બહાર કાઢી લ્યો અંદર જે વર્ગમૂળ છે એમના એમ તો આ એસી। તો જો એસી નું મૂલ્ય મને કેટલું મળ્યું 5 વર્ગમૂળમાં 5 એટલે કે આનું જે સ્થાનાંતર છે કે વ્યક્તિ દ્વારા થયેલું સ્થાનાંતર કેટલું છે 5 વર્ગમૂળમાં 5 જેટલું છે। તો અહીંયા તમે કહી શકો છો કે અંતર સ્થાનાંતરનું મૂલ્ય છે અંતર કરતા કેવું છે ઓછું છે। તો અહીં અહીં વ્યક્તિ દ્વારા થયેલું સ્થાનાંતર એ અંતર કરતા ઓછું છે આવું તમે કહી શકો। અહીં વ્યક્તિ દ્વારા થયેલું જે સ્થાનાંતર છે એ વ્યક્તિ દ્વારા કપાયેલા અંતર કરતા કેવું છે ઓછું। અહીંયા પણ તમે જોઈ શકો આમ ફરીને જાઓ ડાયરેક્ટ સીધા જાઓ તો તમારું જે સ્થાનાંતર થાય છે કેવું થાય ઓછું થતું હોય છે એવું તમે કહી શકો છો। તો આ હતું જે પ્રવૃત્તિ 8.3 એને લક્ષીને અંતરની વાત અને સ્થાનાંતરની વાત એટલે અંતર છે ટોટલ 15 મીટર કાપ જ્યારે સ્થાનાંતર તો એનું કેટલું થયું એ 5 વર્ગમૂળમાં 5 જેટલું થયું છે। તો એટલા માટે તો આના ઉપરથી ખબર પડી જાય કે અંતર કેટલું છે અને સ્થાનાંતર કેટલું છે તો તમે આવી રીતના જાણી શકો છો। તો ખાસ કરીને યાદ રાખવાનું છે। તો એના પછી પણ એક પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે પ્રવૃત્તિ 8.4 ખાસ કરીને યાદ રાખજો પ્રવૃત્તિ 8.4 આની અંદર તમને કહેવામાં આવ્યું છે શું કીધેલું છે તમને કીધું છે ગાડીમાં એક એવું સાધન ફિટ હોય છે કે જેના દ્વારા તેણે કાપેલ અંતર જાણી શકાય છે અને આ સાધનને ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે બધાએ જોયું છે કોઈ પણ બાઇક હોય કે કોઈ પણ ગાડી હોય તેની અંદર એક અંકવાળું એટલે કે એની અંદર આંકડાઓ લખેલા હોય છે જેની અંદર તમે શું જાણી શકો છો જેમ જેમ તમે ગાડી કે બાઇકની આગળ આગળ ચલાવતા જાઓ છો તેમ તેનો અંક છે આગળ ને આગળ વધતો જતો હોય છે તેવું એક સાધન ગોઠવેલું હોય છે અને આ જે સાધન હોય છે જેને કહેવામાં આવે છે ઓડોમીટર અને ઓડોમીટરનું કામ શું છે અંતર માપવા માટે। તો અંતર માપવા માટે વપરાતું જે સાધન હોય છે એને શું કહેવામાં આવે છે ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો પહેલી બાબત છે કે અંતર માપવા માટે ગાડીમાં લગાવેલું સાધન ઓડોમીટર છે। તમને પ્રશ્ન પૂછે કે અંતર માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો અંતર માપવા માટે ઓડોમીટર સાધનનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે। તો તમને અહીંયા કીધેલું છે કે એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે। જો કારને ક્યાંથી લઈ જવામાં આવે છે કારને ભુવનેશ્વરથી દિલ્હી લઈ જવામાં આવે છે। કારને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે ભુવનેશ્વરથી દિલ્હી લઈ જવામાં આવે છે।
તો ભુવનેશ્વરથી દિલ્હી લઈ જવામાં આવે છે તો ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 કિલોમીટર છે. એટલે કે જ્યારે કારને તમે ભુવનેશ્વરથી દિલ્હી લઈ જાઓ છો ત્યારે એમાં ઓડોમીટરનો જે આંક છે, એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, આ બંને વચ્ચેનો જે લઘુત્તમ અંતર છે એ કેટલું દર્શાવે છે? 1850 કિલોમીટર. 1850 કિલોમીટર છે. શું છે? ઓડોમીટર નું અંતર. ઓડોમીટર દ્વારા દર્શાવેલ અંતર. તો ઓડોમીટર કેટલું અંતર દર્શાવે છે? 1850 કિલોમીટર જેટલું અંતર દર્શાવે છે. તો હવે ભારતના રોડ અને નકશાના ઉપયોગથી કરીને ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરવાની છે. તો અંતર તો આપણને જો ઓડોમીટરની મદદથી મળી ગયું, પણ મારે હવે એનું સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર કેવી રીતના શોધી શકે? તો સ્થાનાંતર શોધવા માટે તમે, આપણે ખબર છે આપણે બધા જ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તો મોબાઈલની અંદર ગૂગલ મેપ નામની એપ્લિકેશન આવે છે, જેની અંદર ભારતના નકશાઓનો શું કરી શકાય છે, ભારતના નકશાઓને તમે જોઈ શકો છો અને એ જ રસ્તેથી જઈને તમે સરળતાથી કોઈ પણ સ્થાન સુધી પહોંચી શકતા હોય છો. તો તમે આવું એનું સ્થાનાંતર શોધવા માટે શું કરી શકો છો? આવી એપ્લિકેશન એટલે કે ભારતના નકશાઓનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? એમના વચ્ચેનું અંતર અથવા સ્થાનાંતર શું કરી શકતા હોય છો? શોધી શકતા હોય છો. અથવા તો સીધી સુરેખ પથ પર ગતિ કરીને, કેવી? સુરેખ પથ પર ગતિ કરીને, અથવા કોઈ હવાઈ માર્ગ દ્વારા, અથવા તો કોઈ આપણે પાણીની અંદર જહાજ હોય છે, જહાજની મદદથી પણ તમે એનું સ્થાનાંતર માપી શકતા હોય છો. તો ખાસ કરીને યાદ રાખવાનું છે, તો કારની અંદર લગાડેલું જે ઓડોમીટર છે એ ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું ક્યારેક આપેલું ખરેખર અંતર દર્શાવે છે, ને જે 1850 કિલોમીટર તમને માલુમ પડે છે. તો ભારતના માર્ગ નકશા પર ભુવનેશ્વર નવી દિલ્હીનું સૌ પ્રથમ ચોક્કસ સ્થાન દર્શાવવું પડે. તો ભારતના માર્ગ નકશા પરથી, તો કે ભારતના માર્ગ નકશાની મદદથી આપણે ભુવનેશ્વર અને દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર શોધી શકીએ. શું કરી શકાય છે? ભારતના માર્ગ નકશો છે, ગૂગલ મેપ છે, એની મદદથી અહીંયા આપણે લખી શકાય ગૂગલ મેપ. ગૂગલ મેપ જે એપ્લિકેશન છે, એપ્લિકેશનની મદદથી પણ તમે ભુવનેશ્વર અને દિલ્હી વચ્ચેનું શું કરી શકો છો? સ્થાનાંતર કેટલું થયેલું છે એ શોધી શકાય છે. તો તમારે શું કરવાનું છે? એની સુરેખ પથ પર લંબાઈ માપવી પડે. તો અંતર માટેના સ્કેલ માપનો ઉપયોગ કરવાની અથવા એનું અહીં કારના સ્થાનાંતરનું મૂલ્ય તેને ખરેખર કાપેલ અંતર કરતા ઓછું. આમાં પણ તમને શું મળશે? અહીંયા પણ એક બાબત જોવા મળશે કે કાર દ્વારા થયેલું સ્થાનાંતર એ અંતર કરતા ઓછું હશે. અહીંયા કાર દ્વારા કરેલું જે સ્થાનાંતર છે એ અંતર કરતા હંમેશા કેવું હશે? ઓછું હોય. યાદ રાખવાની બાબત શું? કે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર છે એ કાં તો અંતર જેટલું હોય અને કાં તો એનાથી ઓછું હોય, પણ એનાથી વધારે હોઈ શકે નહીં. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર છે એ અંતર જેટલું અથવા અંતર કરતા ઓછું હોય છે. અહીં હું તમને લખી દઉં છું, ખાસ કરીને નોંધ કરીને યાદ રાખજો, નોંધ કે પદાર્થનું સ્થાનાંતર એ અંતર જેટલું અથવા તેના કરતા ઓછું હોય છે.
પણ વધારે હોઈ શકે નહીં, એટલે કે પદાર્થનું સ્થાનાંતર એ અંતર જેટલું હોય અથવા તો તેના કરતા ઓછું હોય, પરંતુ કોઈ પણ સંજોગોની અંદર વધારે હોઈ શકે નહીં. આ બાબત ખાસ કહીને શું કરવાની છે, યાદ રાખવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ છે તો એ લખી લેશે, 2 મિનિટનો સમય છે તમારી પાસે, સ્ક્રીનશોટ પાડી લેશે. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકના જે અમુક પ્રશ્ન છે અગત્યના એ પ્રશ્નની ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયો હશે એવી આશા રાખું છું. આ સાથે જ હવે આપણે આગળ પાઠ્યપુસ્તકના જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એનો જવાબ દેવાનો પ્રયત્ન કરીશું. અને જે અગત્યના છે ખાસ કરીને ધ્યાન આપવાનું કે શું પ્રશ્ન પૂછેલા છે આપણને. દરેક વિદ્યાર્થીને જેટલા પણ વિડીયો આપણે અભ્યાસ કરીએ છીએ દરેકે દરેક વિદ્યાર્થીઓ તેને એકવાર રફ બુકની અંદર અને એકવાર પાકી બુકની અંદર ઉતારવાના રહેશે, જેની ખાસ યાદ રાખવાનું છે કે જેથી કરીને ભવિષ્યમાં પણ તમને કામ આવે. તો ખાસ કરીને ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, કોઈ પદાર્થ છે એના દ્વારા કંઈક અંતર કપાયેલું છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોય, શું એનું સ્થાનાંતર શૂન્ય હોય કે ના હોય. તો જો હોય તો આપણા ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પૂછેલો છે તો ખાસ કરીને ધ્યાન આપજો. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે કે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોય, અને જો હોય તો આપણે શું કરવાનું છે, ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. અને જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ આપી સમજાવો. તો આપણે જે ઉત્તર આપવાનો છે એને ઉદાહરણ આપીને સમજાવવાનો છે. તો પહેલો પ્રશ્ન તમને પૂછ્યું કોઈ પદાર્થનું કોઈ કંઈક અંતર કપાયેલ છે, તો તમને કીધું કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, તો તમને પ્રશ્ન પૂછ્યો કે આ પદાર્થનું પછી શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, તો કોઈક પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો શું તેનું સ્થાનાંતર
શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? શૂન્ય હોઈ શકે? તો આપણે જવાબની અંદર લખવાનું છે કે હા, કોઈ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. તો હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. પદાર્થનું સ્થાનાંતર ઘણી બધી વખત શું હોઈ શકે? શૂન્ય હોઈ શકે છે. કયા સંજોગોમાં હોઈ શકે? કે જ્યારે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો તે પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે તમે દરરોજ દરેકે દરેક વિદ્યાર્થી સ્કૂલે આવે છે, પોતાના ઘરથી સ્કૂલ આવે છે અને સ્કૂલેથી ઘરે જાય છે, તો આવા સંજોગોની અંદર તમે કંઈક અંતર તો કાપેલું છે, તો તમે કંઈક અંતર તો કાપો છો, પણ તમારા દ્વારા થયેલું સ્થાનાંતર શું થયું? શૂન્ય. કેમ? કારણ કે તમે ઘરે હતા, ઘરેથી સ્કૂલે આવો છો, સ્કૂલેથી ફરી પાછા ઘરે જ જાઓ છો, તો તમારું સ્થાનાંતર તો કેવું થઈ ગયું? શૂન્ય થઈ જાય છે. પણ તમે કંઈક અંતર કાપો છો. તો આવું એક ઉદાહરણ તમે લખી શકો છો. તો આવી હકીકત ત્યારે શક્ય બને જ્યારે પદાર્થના ગતિપદનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન શું હોય? એક જ હોય. કે સ્થાનાંતર શૂન્ય ત્યારે જ હોઈ શકે છે જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. એટલે આવું ત્યારે શક્ય બને. સ્થાનાંતર ક્યારે શૂન્ય થાય? ત્યારે શક્ય થાય જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય, તો અને તો જ આવું બની શકે છે. નહીંતર કોઈ પણ સંજોગોની અંદર સ્થાનાંતર શૂન્ય થઈ શકે નહીં. તો આ એક ઉદાહરણ, આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ દાખલે કોઈ એક વિદ્યાર્થી શું કરે છે? પોતાના ઘરેથી સ્કૂલે જાય છે. ક્યાં જાય છે? સ્કૂલે જાય છે. અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે પાછો આવે છે. તો કોઈ એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે, અને સ્કૂલેથી ચાલીને ફરી પાછો ઘરે આવે છે. જો પેલા ક્યાં જાય છે? ઘરેથી સ્કૂલે જાય છે, અને સ્કૂલેથી ફરી પાછો ઘરે આવે છે. તો વિદ્યાર્થી કેટલું અંતર કાપ્યું હશે, પરંતુ તેનું સ્થાનાંતર કેવું કહેવાય? શૂન્ય થશે. તો અહીં વિદ્યાર્થી દ્વારા કાંઈક અંતર કપાયેલ હશે, અંતર કપાયેલ હશે, પરંતુ તેનું સ્થાનાંતર શૂન્ય થશે. પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ હશે, પરંતુ એનું જે સ્થાનાંતર છે તેનું સ્થાનાંતર કેવું થાય છે? શૂન્ય થાય છે. તો શૂન્ય થવાનું કારણ શું? કે જ્યાંથી એનું પ્રારંભિક સ્થાન હતું એ જ શું છે? એનું અંતિમ સ્થાન છે. અને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાના લીધે તેનું સ્થાનાંતર કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ પહેલો પ્રશ્ન હતો. પછી એના પછીનો જે પ્રશ્ન છે, ખેડૂત વાળો દાખલો થી આપણે કરવાનો નથી. તો હવે એના પછીનો જે પ્રશ્ન છે, સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તમને પ્રશ્ન પૂછવાનો છે સાચું છે કે ખોટું, એનું કારણ સહિત તમારે જવાબ આપવાનું છે. સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે તે જણાવવાનું છે. એમાં પહેલી જ બાબત તમને પ્રશ્ન પૂછ્યો છે કે તે શૂન્ય હોઈ શકે નહીં. પેલું કીધું છે
સ્થાનાંતર છે કે તે શૂન્ય હોય શકે નહીં. તો આ કેવું વિધાન કહેવાય? સ્થાનાંતર શૂન્ય ન હોઈ શકે? તમે કહેશો સાહેબ હોય જ તે નથી, અહીંયા ભણ્યા આપણે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. તો જવાબની અંદર લખી શકાય કે સ્થાનાંતર એટલે પેલા લખવાનું તે શૂન્ય હોઈ શકે નહીં. સાચું છે ખોટું લખવાનું છે? ઓકે, ખોટું. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર શું થઈ શકે? શૂન્ય હોઈ શકે છે. ક્યારે? કે જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે ક્યારે? કે જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હોય? એક જ હોય, ત્યારે તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. પણ એ તમને કીધું તે શૂન્ય હોઈ શકે નહીં, એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને કે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય હોય છે કે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. અહીં તમને એવો પ્રશ્ન કીધો છે કે તેનું જે મૂલ્ય એટલે કે સ્થાનાંતરનું જે મૂલ્ય છે તેનું છે, એની જગ્યાએ તમે શબ્દ વાપરી શકો સ્થાનાંતર. સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય. હોય કોઈ દિવસ? તો આપણે આગળ પણ અમે ચર્ચા કરી હતી, મેં નોંધ કરીને તમને લખાવ્યું હતું કે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કે પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય એ પદાર્થના અંતર કરતા વધુ હોઈ શકે નહીં. તેનું કારણ શું છે? કે સ્થાનાંતરનું મૂલ્ય સ્થાનાંતરનું મૂલ્ય એ પદાર્થના અંતરના મૂલ્ય કરતા વધુ હોઈ શકે નહીં. કેમ હોઈ શકે નહીં? તો સ્થાનાંતરનું મૂલ્ય છે એ કોના જેટલું હોય? કાં તો અંતર જેટલું હોય ને કાં તો અંતર કરતા ઓછું હોય છે. કે સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા યાદ રાખવાનું, હંમેશા અંતર જેટલું અથવા અંતર કરતા ઓછું હોય પરંતુ વધારે હોઈ શકે નહીં. યાદ રાખવાનું સ્થાનાંતરનું મૂલ્ય છે એ હંમેશા અંતર જેટલું હોય અથવા એના કરતા ઓછું હોય પરંતુ એના કરતા વધારે હોઈ શકે નહીં. એટલે આ બંને વિધાનો કેવા છે? અહીંયા ખોટા વિધાનો છે. એટલે એના જેટલું હોય એના કરતા ઓછું હોય પણ એનાથી વધારે હોઈ શકે નહીં. તો આ બે પ્રશ્ન જે આપણે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે અથવા સ્ક્રીનશોટ પાડી લેશે. એના માટે 2 મિનિટનો સમય છે તમારી પાસે. અને આ સાથે જ આપણો આ વિડીયો અહીંયા આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છે. હવે આગળના વિડીયોની અંદર આપણે એક નવા જ પોઈન્ટની ચર્ચા કરીશું. અત્યારે કેમ આપણે પહેલી ગતિ ભણ્યા હતા, સુરેખ પથ પર ગતિ ભણ્યા હતા, તો હવે એનાથી ગતિના જે બીજા પ્રકારો છે એટલે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ કોને કહેવાય, અનિયમિત ગતિ કોને કહેવાય, એના વિશેની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.